નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પાઠ 3 દ્રીદલ વિશે ભણીશું. દ્રીદલના બે પ્રકાર છે, મૂર્તિ અને સ્વમૂલ્યાંકન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલું જોઈએ એનું મૂર્તિ વિશે. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. માણસ છે પોતે મંદિર જોવા ગયો હતો. ત્યાં જઈને એમને જોયું ત્યારે એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી અરસ પથ્થરના ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ત્યાં એને એમ થયું, ત્યાં તો એક આરસ પારસ એટલે કે એક આરસના પથ્થરની ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, એ ત્યાં જોવા જાય છે એ વ્યક્તિ, પેલો માણસ, તો શું કહે છે કે એને તમને કોઈ જગ્યાએ પણ ક્યાંક નુકસાન દેખાયું? એમને આશ્ચર્યથી શિલ્પીને પૂછ્યું. એને એમ કીધું, તમને અહીંયા કંઈ નુકસાન છે એ કંઈ દેખાય છે? એને આશ્ચર્યથી પૂછે છે. તો એ કહે છે કે મને અહીંયા કોઈ પણનું નુકસાન દેખાતું નથી. એટલું જ કહીને એકાગ્રતાથી એને પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. ની શબ્દથી પેલો માણસ શિલ્પીથી જોઈ રહ્યો. શું કહે છે? એટલું જ કીધું એટલે કે ફરીથી માણસ છે પોતે પોતાનું કામ એટલે કે પોતે બીજી મૂર્તિ બનાવવા કામે લાગી ગયો. તો એ શું કહે છે કે તમને વિદ્યાર્થી મિત્રો, એમ કે તમને ન ખબર પડી પણ મને ખબર છે કે આ મૂર્તિ મેં પહેલી બનાવી છે, તેમાં લીસો એટલે કે એમાં એક લીસડકો છે એટલે કે એક લાંબી લીટી થઈ ગઈ છે એટલે કે એ મૂર્તિ ન ચાલે. પણ પેલો માણસ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, એના ઉપર આભૂષણ આવી જાય છે, બધું આવી જશે તો ચાલશે. ત્યારે એ વ્યક્તિ એમ કહે છે, પરંતુ બીજા માણસોને ખબર નથી કે આ શિલ્પી બનાવનાર મૂર્તિ ઉપર ખંડિત થઈ ગઈ છે, પણ હું અને મારો ભગવાન તો પણ જાણીએ છીએ કે આવી રીતે મૂર્તિ છે એ ખંડિત થઈ ગઈ છે. પણ એ શું કહે છે પોતે કે પોતાની દ્રષ્ટિએથી એટલું જ કહીને એકાગ્રતાથી ફરીથી એ પોતે કોઈનું કયા વગરનું પોતે જ પોતાનું બનાવવા લાગી ગયો છે. પછી હવે આપણે જોઈએ દ્રીદલનું બીજું, વિદ્યાર્થી મિત્રો, સ્વમૂલ્યાંકન. એમાં સ્વમૂલ્યાંકનમાં શું કહે છે કે અન્ય કોઈ ગ્રાહક સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદારની વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે. તો શું કહે છે કે કોઈ પણ દુકાનમાં નહોતું એટલે એ વ્યક્તિ સાંભળી રહ્યો છે. તો પછી શું કહેવા માગે છે કે પોતે એમ કહે છે કે મારે દુકાન સાથે નમ્રતાથી, શું કહેવા માગે છે કે દુકાનદારને નમ્રતાથી વાત કરે છે કે મારે તમારો પબ્લિક ફોનની મંજૂરી માગું છું, એટલે કે મારે તમારો પબ્લિક ફોનનો ઉપયોગ કરવો છે. પછી શું કહે છે, એ કોની જોડે વાત કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સામે છેડે કોઈ સ્ત્રી સાથે વાત કરી રહ્યો છે. પછી આપણે જોઈએ કે એ સ્ત્રી સાથે વાત કરે છે તો પોતે કેવી રીતે વાત કરે છે સ્ત્રી સાથે? તો એ આપણે જોઈએ કે સ્ત્રી સાથે એ પોતે વાત કરવા માંગે છે તો એમ કહે છે કે મેડમ, તમે મને ત્યાં લોન કાપવાનું કામ કરી આપીશો ખરા ને? એમ કહે છે કે મેડમ, તમે મને લોન કાપવાનું કામ છે આપશો ને ખરા? ત્યારે મેડમ શું કહે છે એને જવાબ આપે. મેડમને બીજો તેની પ્રશ્ન પૂછે છે કે લોન કાપવાની સાથે પણ હું ઘરની આજુબાજુનો રસ્તાનો પણ સાફ કરી આપીશ. શું કહે છે કે મેડમ, હું તમારું લોનનું કામ કરી આપીશ અને ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ. દુકાનદારનો તો ફરી એકવાર આભાર માનીને જ જવાની તૈયારી કરવા લાગ્યો. આ વ્યક્તિ છે એ દુકાનદારને એમ કહે છે કે તમારો આભાર, તમે તમારો મને પબ્લિક ફોન વાપરવા આપ્યો તે માટેનો આભાર. તો બીજો શું કહે છે કે તેના પબ્લિક ફોન તમે મને વાપરવા આપ્યો એનો તમને ખાસ અનુભવ છે. તો હવે જોઈએ તો કે તને પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી દીધી તો યુવક તારો ચહેરો છે એ નિરાશ કેમ નથી દેખાતો? એમ કહે છે કે પેલા દુકાનદારે, પેલા મેડમે ના પાડી દીધી છે, એ દુકાનદાર એમ કહે તો તારો ચહેરો છે કેમ નિરાશદાર છે? તો પોતે શું કહેવા માગે છે, એ વાતની મને ખૂબ જ પ્રશ્રી ગઈ અને ભલે મને ના પાડી. શું કહે છે કે ભલે મને ના પાડી પરંતુ હું
તને કામ આપવા તૈયાર છું. ઈસુ કહે છે કે હું તને કામ આપવા તૈયાર છું. પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે તો રીતે હાજી હાજી કરી રહ્યો હતો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દીકરા, તું તો પેલા વ્યક્તિ પાસે, ઓલા મેડમ પાસે કામ માંગતો હતો, પરંતુ હું કામ આપવા તને તૈયાર છું. જો વિદ્યાર્થી મિત્રો, બોલો, મારી ત્યાં તું કામ કરીશ? તો શું કહે છે, બોલ, તું મારી ત્યાં કામ કરીશ? એને પ્રશ્ન વાક્યનો ઉપયોગ થયો. પણ દીકરા, હમણાં તો તું પેલા ઓલી સ્ત્રી પાસે આજી આજી કરતો હતો, તો તું કેમ મને જવાબ નથી દેતો? કામ નહોતું જોતું, પણ પછી એવું શા માટે કહેતો હતો? ઈસુ કહે છે, મારે કામ નહોતું જોતું. નહીં સર, એ જ મેડમની ત્યાં હું કામ કરું છું. આ તો મારું કામ કેવું છે તે તપાસવા જ માટે મેં એ મેડમને ફોન કર્યો મિત્રો, કર્યો હતો. ચાલો મિત્રો, આ પાઠમાંથી આપને શું બોધ મળે છે? તો કે આ પાઠમાંથી આપને બોધ મળે છે કે આપણે કોઈ પણ નીતિથી કામ કરવું જોઈએ, અને બીજું કે ભગવાનના ડર વગરનું કામ કરવું જોઈએ, સત્ય વચન બોલવું જોઈએ, સત્યથી કામ કરવું જોઈએ. એ જ આ પાઠમાં બોધ મળે છે.